નમસ્કાર મિત્રો, મારું નામ સોલંકી ભૂમિકા રામુભાઈ છે. મારી શૈક્ષણિક લાયકાત બીએસસી બીએડ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર SYMED સેમ 3માં અભ્યાસ કરું છું. હું પોરબંદરની વતની છું. મારું મટીરિયલ બીજા લોકોને ઉપયોગી થાય તે માટે હું મારો ટોપિક 1.4 સમાવેશી શિક્ષણના મોડેલો નો પોડકાસ્ટ કરી રહી છું. પ્રસ્તાવના છે, 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2,68,14,994 લોકો કોઈને કોઈ પ્રકારે અક્ષમતા ધરાવતા હતા. આમ આપણા પાડોશી દેશોની વસ્તી કરતા આપણા દેશોમાં અક્ષમ બાળકોની સંખ્યા વધુ હતી. દેશ માટે આટલી મોટી સંખ્યા ધરાવતા અક્ષમ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવીને તેમનો વિકાસ કરવાનું કામ ખૂબ જ પડકારજનક બની જાય છે. જો કે દરેક દેશમાં શારીરિક અક્ષમતા ધરાવતા લોકોનું થોડું ઘણું પ્રમાણ હોય છે. લોકહિતને વરેલી શાસન પ્રણાલીમાં આવા લોકોની વિશેષ કાળજી લેવાતી હોય છે. તેમના પાલન પોષણ ઉછેર અને શિક્ષણ માટે વિવિધ દેશોમાં સમાવિષ્ટ કાયદાઓની રચના પણ થતી હોય છે. ભારતમાં પણ અક્ષમ લોકો માટે, ખાસ કરીને અક્ષમ બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ નીતિઓ અને કાયદાઓ ઘડવામાં આવ્યા છે. ત્યારબાદ છે સમાવેશક શાળાનો અર્થ. શારીરિક, માનસિક, વર્તનિક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળાને સમાવેશક શાળા કહે છે, જેમાં ચોક્કસ વય જૂથ અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને તેમની ક્ષમતા કે અક્ષમતાને આધારે અથવા તેમના લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. મોડેલ એટલે શું? તેની વ્યાખ્યા પરથી તેમનો અર્થ સ્પષ્ટ થાય છે. અધ્યાપન મોડેલને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરેલ છે. તે પૈકી એક વ્યાખ્યા આ પ્રમાણે છે. અધ્યાપન મોડેલ એ વિદ્યાર્થીઓના વર્તનમાં નિશ્ચિત પરિવર્તન લાવવા માટે આપવામાં આવતા ચોક્કસ પર્યાવરણને નિશ્ચિત કરવાની અને નિપજાવવાની પ્રક્રિયાનું વર્ણન કરતી અધ્યાપન યોજના છે. અધ્યાપન મોડેલની લાક્ષણિકતાઓ. અધ્યાપન મોડેલ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, ચોક્કસ અધ્યયન નિપજો ધરાવે છે, પર્યાવરણની ચોક્કસતા ધરાવે છે, સિદ્ધિ માપનના માપદંડોની નિશ્ચિતતા ધરાવે છે અને ચોક્કસ આંતરક્રિયા કરે છે. ત્યારબાદ સમાવેશક શાળામાં અધ્યાપન મોડેલ દ્વારા શિક્ષક નનુભાઈ દોંગા 2012-3 તેમના પુસ્તકમાં અધ્યાપન મોડેલ વિશે કહ્યું છે કે શિક્ષણમાં મોડેલ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું એક સિવિલ એન્જિનિયર વાસ્તવિક બંધ બાંધે તે પહેલા બંધનો મોડેલ બનાવે છે. આ જ રીતે વિદ્યાર્થીની ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને તેને કઈ રીતે શિક્ષણ પીરસવાથી ઈચ્છિત અધ્યયન નિષ્પતિ મેળવી શકાય તે બાબતનું માળખું એટલે અધ્યયન મોડેલ, જેમાં પહેલું મોડેલ છે સ્ટ્રેટેજિસ ઇન્ટરવેન્શન મોડેલ. આ મોડેલ અંતર્ગત શિક્ષકે 3 બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરવાનું થાય છે. પહેલું શિક્ષણ કાર્યના હેતુઓ, બીજું પૂર્વજ્ઞાનની ચકાસણી અને ત્રીજું વિષય વસ્તુ શીખવવું. પૂર્વજ્ઞાન ચકાસી, વિષય વસ્તુના હેતુઓ સમજાવી, વિષય વસ્તુની સમજ આપવી, ત્યારબાદ ફરી પૂર્વજ્ઞાન ચકાસવું. આ મોડેલ અંતર્ગત વિદ્યાર્થીને શિક્ષણ કયા હેતુને ધ્યાનમાં લઈને આપવું તે નક્કી કરવું, ત્યારબાદ વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની ચકાસણી કરીને જે વિષય વસ્તુ શીખવવાનું હોય તે રજૂ કરવું. આમ 3 બાબતો પર આધારિત આ મોડલ છે. ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ, ચેક પ્રીવિયસ નોલેજ, એક્ચ્યુઅલ ડિલિવરી ટોપિક, રિકેપ કોન્ટેન્ટ રિકેપ. બીજું મોડલ છે ટીમ ટીચિંગ મોડલ. ટીમ ટીચિંગમાં 2 પાર્ટનર હોય છે, એમાં રેગ્યુલર ટીચર પ્લસ સ્પેશિયલ ટીચર પ્લસ સબ્જેક્ટ ટીચર સીટ ટુગેધર.
આ મોડેલમાં રેગ્યુલર ટીચર સાથે સ્પેશિયલ ટીચર મળીને એક સાથે બેસીને આયોજન બનાવે છે અને તે વિદ્યાર્થીને ભણાવે છે, જેથી ડિસેબલ તથા નોન ડિસેબલ વિદ્યાર્થી બંનેને એક સાથે એક સમાન પદ્ધતિ મુજબ શિક્ષણ આપીને શિક્ષણમાં વિવિધતા લાવી શકાય છે. ત્રીજું મોડેલ છે ફૂલ ઇન્ક્લુઝન મોડેલ. આ મોડેલમાં દરેક પ્રકારના બાળકો, એબલ અને ડિસેબલ, આ બધા પ્રકારના બાળકોને એક સાથે બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે. આ મોડેલ અંતર્ગત બાળકો વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના તેમને એક સાથે બેસાડીને સમાન પદ્ધતિ શિક્ષણ આપવામાં આવે છે. પ્રસ્તુત મોડેલમાં પિક્ચર્સ, વિડીયો જેવા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણ આપવામાં આવે છે. ઓડિટરી વિઝ્યુઅલ એક્ટિવિટી દ્વારા આપવામાં આવે છે. આ માળખા મુજબ ફૂલ ઇન્ક્લુઝન મોડેલમાં શિક્ષણ આપવામાં આવે છે. ચોથું મોડેલ છે પુલ આઉટ મોડેલ. પુલ આઉટ મોડેલને રિમેડિયલ ટીચિંગ તરીકે ઓળખવામાં આવે છે. પુલ આઉટ મોડેલ વધારાના સમયને વધારે શિક્ષણ પર આધારિત છે. દાખલા તરીકે સ્કૂલ બાદ ટ્યુશન આપવું અથવા વધારાનો ટાઈમ આપી શિક્ષણ આપવું, ડિફરન્ટ એટલે કે અલગ પદ્ધતિ દ્વારા ભણાવવું. પ્રસ્તુત મોડેલમાં શિક્ષક એ અક્ષમ બાળકોને વધારાનો સમય આપી અથવા કુલ સ્કૂલ સમયના સિવાયના સમયમાં ટ્યુશન આપીને શીખવે છે. આમ ડિસેબલ વિદ્યાર્થી માટે વધારે સમય ફાળવવામાં આવે છે. પાંચમું મોડેલ સોશિયલ મેઇનસ્ટ્રીમિંગ મોડેલ. આ મોડેલને પીર લર્નિંગ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તુત મોડેલ અંતર્ગત ડિસેબલ વિદ્યાર્થીને નોન ડિસેબલ વિદ્યાર્થી સાથે વાતચીત કરવાની તથા નોન ડિસેબલ વિદ્યાર્થી દ્વારા ડિસેબલ વિદ્યાર્થીને શિક્ષણ કાર્યમાં મદદ કરવાની અથવા શિક્ષણ આપવું. પ્રસ્તુત મોડેલ અંતર્ગત ડિસેબલ વિદ્યાર્થીને નોન ડિસેબલ વિદ્યાર્થી ભણાવે છે, તે શિક્ષક કાર્યમાં મદદ કરે છે. છઠ્ઠું મોડેલ નોન એકેડેમિક મોડેલ. પ્રસ્તુત મોડેલ અંતર્ગત ગંભીર રીતે અક્ષમ બાળકોને તેની સ્પેશિયલ સંસ્થામાં જે ચોક્કસ પ્રકારે ટ્રીટમેન્ટ આપીને તેને સારવાર સાધવામાં આવે છે, તેમજ જરૂરી શિક્ષણ આપવામાં આવે છે. તો આ હતું મિત્રો 1.4 સમાવેશી શિક્ષણના મોડેલો. તમે મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા માર્ગદર્શક છે ડોક્ટર એમ વિ વેકરિયા સર. સો થેન્ક યુ. જય હિન્દ.